નમસ્કાર મિત્રો હું હેમા વઢવાણા બ્લેસિંગ સ્ટીમ કટક ઓડિશાથી છું અને ન્યૂ એનર્જી પુસ્તકના ઓડિયો નંબર સત્તરમાં આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો પહેલાંના ઓડિયોમાં આપણે આપણા જન્મોના કોણ તથા એન્જલ્સના વિષયમાં વાત કરી હતી તથા જાણ્યું કે બે હજાર પાંચસો વર્ષો પહેલાંથી જ પહેલી બાજુના લોકો ઉર્જાના સ્તરમાં તૈયારીઓ કરી રહ્યા છે ભૌતિક સ્તર પર કહો કે આલોચનાના સ્તર પર કહો માનવજાતિ દ્વારા ધરતી પર થયેલ પ્રદૂષણ તે કંઈ સામાન્ય નથી એ સ્તર એટલું વધી ગયું કે ભૂદેવીને પણ તેને સંભાળવામાં તકલીફ થવા લાગી એક ક્ષણ માટે જો ભૂદેવીનું શબ્ર તૂટી જાય તો તેમાં રહેવાવાળી માનવજાતિનું શું હાલ થાય આ વાત પહેલાંથી જ સમજાઈ ગઈ હતી કે આવી પરિસ્થિતિઓ સન ઓગણીસો નવ્વાણું ના અંતમાં અથવા તો બે હજાર વર્ષના શરૂમાં આવશે આ પ્રદૂષણને કારણે ધરતી બીમાર થઈ ગઈ છે તેને કારણે જ ધરતીમાં તુફાન બાળ અને જંગલમાં અગ્નિ લાગવું આ બધું થતું આવ્યું છે ધરતી પોતાની રક્ષા કરવા માટે માનવજાતિનો વિનાશ કરવામાં પાછળ નહીં હટે ધરતીની આયુ ખૂબ છે પણ માનવજાતિના પાપોને કારણે હવે તે બીમાર પડી ગઈ છે માનવજાતિનો વિનાશ કોઈને પણ પસંદ નથી જો વિનાશ થશે તો ફરીથી ત્રીજા આયામમાં માનવજાતિની શરૂઆત કરવી પડશે અત્યાર સુધીમાં બે વાર સંપૂર્ણ રીતે ધરતી પર માનવજાતિનો અંત થઈ ચૂક્યો છે હવે આ ત્રીજી માનવજાતિ છે હજાર વર્ષ પહેલાં પણ આપણે આ ધરતી પર જન્મ લીધેલ હતો અને હમણાંની જેમ જ આપણામાંથી ઘણા લોકો એક જગ્યા ભૌતિક રૂપથી એકત્ર થયેલ હતા અને બાકીના બધા દિલથી એનર્જીની સાથે કનેક્ટ થયા હતા અને આ રીતે સૌએ મળી હજાર વર્ષ સુધી તે ઊર્જાની સંભાળ લીધી આપણે આપણા જન્મ થકી જ ધરતી પર આ ઉર્જાને લઈને આવ્યા છીએ ઓગણીસો પચાસથી સાઠના દશકમાં લાઈટ વર્કર્સ ધરતી પર મદદ કરવા ઉત્સાહિત થયા એ વિશ્વાસની સાથે કે ધરતી બચશે તો આપણે પણ રહેશું અને જો વિનાશ થશે તો ફિલ્મોમાં જેમ પ્રોજેક્ટર ખરાબ થાય અને ફિલ્મ રોકાઈ જાય તેમ સમજી પાછા આવી જશું પણ તે ત્રણ દાયકાઓમાં કશું ન થયું તે સમયે આ ધરતી પર જન્મ લેવા લાઈન લગાડીને તેઓ આવ્યા હતા યુદ્ધને કારણે ધરતીની ઉર્જા ઓછી થતાં તે તરફવાળા પણ ડરી ગયા હતા એટલે હળબળાહટમાં જેને જ્યાં અવસર મળ્યા ત્યાં જ જન્મ લેવા લાગ્યા એક માને એક વારમાં ચાર કે છ શિશુ પણ પેદા થતા હતા તે સમયે જન્મ સંખ્યા ખૂબ જ વધી ગઈ અને કલયુગમાં જન્મ લેવાનો ઉત્સાહ બધામાં ખૂબ જ હતો આ વાતની બધાને ખબર હતી કે ધરતી પર ઇન્સાનિયત પોતાની છેલ્લી દશામાં આવી ચૂકી છે બે હજાર વર્ષ પહેલાં થયેલ કરારના હિસાબે ધરતી પર રહી પોતાની ઉર્જા જેટલી બની શકે તેટલી આપી મદદ કરવા તેઓ આવ્યા છે આવા કરાર કરવાવાળાઓને લાઇટ વર્કર્સ કહેવામાં આવે છે ધરતીમાં નરસંહાર થઈ રહ્યા છે નકારાત્મક ઉર્જા એકત્ર થઈ રહી છે તે લડાઈ ઝઘડાઓ સમાપ્ત કરી શાંતિની સ્થાપના કરવા ઘણા લોકો હિલિંગની ઉર્જાને બધે મોકલવાની કોશિશ કરી રહ્યા છે તેમને જ લાઇટ વર્કર્સ કહેવામાં આવે છે તેમના થકી થોડી અશાંતિની ઉર્જા ઓછી થાય છે આ ધરતી પર એસી લાખથી પણ વધુ લાઇટ વર્કર્સ છે પોતપોતાની રીતે પ્રયાસો કરી રહ્યા છે અને તેને કારણે એકનો પ્રભાવ બીજા પર પડી બધું બદલાઈ રહ્યું છે આપણે સહુ તે જ બદલાવ લઈ આવવા માટે આવેલ માનવો છીએ હવે માનવોની અનુમતિ એટલે કે હાર્મોનિક કન્વર્જન્સના વિષયમાં સમજીએ આધ્યાત્મિક રૂપથી આપણા સૌનો વિકાસ થવામાં ઓગણીસો સત્યાસીનું વિશેષ યોગદાન છે આપણા ગ્રહ સૌરમંડલ અને વિશ્વની રક્ષા કરવા માટે એક ગેલેક્ટિક ફેડરેશન એટલે કે વિશ્વ સંઘ છે તેના લોકો સતત આપણી ઉપર દ્રષ્ટિ રાખે છે તેઓ આપણી ઉર્જાના સ્તરને માપે રાખે છે ઠીક તેમજ જેમ આઈસીયુમાં એક મરીજનો ટેમ્પરેચર ચેક કરવામાં આવે છે માપનો અર્થ અહીં લંબાઈ ચોડાઈ કે વજન નથી પણ આપણા ભીતરમાં આધ્યાત્મિકતાનો માપ એટલે કે સ્તર શું છે તે માપવામાં આવે છે આ બધું ઠીક દૂધમાં કેટલા પ્રમાણમાં પાણી નાખવું છે તે માપવા જેવું છે આપણા ભીતરમાં અંધકાર અને અંજવાળાનું વજન શું છે તે માપવામાં આવે છે અજ્ઞાનતાવશ કેટલું પણ ખાઓ પણ આપણું પેટ જેમ ખાલી રહે છે ઠીક તેમજ જ જાગ્રત અવસ્થામાં આપણે આ વાત ભૂલતા રહેતા હોઈએ છીએ આ સંસારમાં ક્યાંય ન હોય તેવા લક્ષણો ધરતી પર છે આપણને કંઈ પણ ચૂઝ કરવાની સ્વેચ્છા છે પરમાત્મા પણ જો આપણી સમક્ષ આવી જાય તો તમારી જરૂર નથી તેમ તેને કહેવાની પણ સ્વેચ્છા કે સ્વતંત્રતા છે ધરતીની ચેતના આપણી ચેતનાથી જોડાયેલી છે કેમ કે આપણી જ ચેતનાને આપણે શરૂઆતમાં ધરતીમાં આપેલ છે આપણી સ્વ સ્વીકૃતિથી જ ભૂદેવીમાં ચેતનાનો ભાગ વિકાસ માટે તૈયાર થશે અન્યથા નહીં એટલે ધરતીનો વિકાસ આપણા જાતોમાં છે આપણે જો આ વાતને સ્વીકાર નહીં કરશું તો એવા સમયમાં શું થશે આ વાત ભૂદેવીને શરૂઆતમાં પૂછવામાં આવી એટલે જો એવું થશે તો કોઈના કોઈ કારણથી આપણે સૌને આ ધરતી છોડીને જવું જ પડશે ઘણા લોકોને સંદેહ થાય છે કે શું ધરતી પર રહેવાવાળા પ્રત્યેક માનવ આ બદલાવ માટે રાજી છે ધરતી પર ચેતના અને કાંતિ દેવાવાળા બધાએ આના માટે હા કહેલ છે માનવ હોવાને કારણે આપણને કદાચ આ વાતનું સ્મરણ ન હોય પણ આત્માના સ્તરમાં આ વિષયમાં આપણને ઠીકથી સ્મરણ છે આપણા અહીં આવી પોતાની ઉર્જા આપી ધરતીનો વિકાસ કરવાની હા કહેવાથી તેમની સાથે જ તરત જ ચોથા આયામની ગ્રીડને બાંધવામાં આવી અને ઓગણીસો નેવું સુધી ધરતીએ ચોથા આયામમાં પગ મૂક્યો તેને કારણે ત્રીજા આયામની ગ્રીડનું કામ કરવું ધીરે ધીરે ઓછું થઈ ગયું અને અંતમાં રોકાઈ ગયું આવી જ રીતે પાંચમા આયામની ગ્રીડનું નિર્માણ થવાથી ધીરે ધીરે ચોથા આયામની ગ્રીડ પણ નિર્જીવ થઈ જાય છે ભૂમિના વિકાસથી જ આપણો પણ વિકાસ થાય છે આપણા હા બોલવાથી ધરતીનું ચરિત્ર જ બદલાઈ રહ્યું ધરતીનું સ્તર બહુ ઊંચાઈ સુધી વધી ગયો ત્રીજાથી ચોથા આયામ સુધી આવતી ધરતી સીધી નવમા આયામ સુધી પહોંચી ગઈ એક આયામ પણ પાર કરવામાં ખૂબ જ સમય લાગે છે પણ સીધા પાંચ આયામો ઉપર જવાની કોશિશ થવા લાગી આનાથી ખબર પડે છે કે ઓગણીસો સતાસીનું વરસ આપણા સૌ માટે કેટલું વિશિષ્ટ હતું આને જ હાર્મોનિક કન્વર્જન્સ કહેવામાં આવે છે સન બે હજારમાં ધરતીના વિનાશની વાત થતી હતી તે રોકાઈ જશે તેવી આશા બંધાણી ત્યારથી જ ક્રયાન જેવા લોકો ધરતી પર થવાવાળા પરિવર્તનોની વાત ચેનલિંગ દ્વારા બોલવામાં બોલવા લાગ્યા છે અને ઓગણીસો સતાશીમાં પહેલો પરિમાપ એટલે કે ઉર્જાનો માપ લેવાણો તો બે હજાર બારમાં આખરી અને ઓગણીસસો નવ્વાણુંમાં ડિસેમ્બરમાં ધરતી પર જે ઉર્જા છે તેને સમજવાનો કાર્યક્રમ થયો જેમ જેમ એક એક ગ્રેડ બનાવતા ગયા તેમ તેમ ધરતી આધ્યાત્મિક રૂપથી એક એક ડગલું આગળ વધતી ગઈ ઓગણીસો છાણુંમાં પાંચવા આયામની ગ્રેડનું નિર્માણ કરવામાં આવ્યું એ ગ્રીડને તૈયાર કરવામાં એક સમયમાં એક લાખ ચોવાલીસ હજાર લોકોને ગ્રીડના હિસાબે સંકલ્પો કરવા પડે છે ત્યારે જ તે તૈયાર થઈ શકે છે ઓગણીસો ચોરાણુંથી છાણુંમાં ઘણા લોકો જાગૃત થયા પોતે જ જાગૃત થવા વાળાઓમાં સ્પાઈડર પીપલ નામના લોકો હતા આ સ્પાઈડર પીપલ એક ગ્રહની જાતિ છે આ લોકોએ એક મહાન સાંકેતિક વૈજ્ઞાનિક જાતિની જેમ ગેલેક્સીમાં ખૂબ જ નામ કર્યું છે આપણા ભલા માટે મહેનત કરવાવાળા સ્પાઇડર સ્પાઈડર પીપલ્સ ધરતી પર પેદા થઈને પોતાની વેબ ટેકનોલોજીને ઉપયોગ કર્યો અને જે જૂના સમાચારો હતા તેને બારે લાવી માનવો સુધી પહોંચાડવાનું કાર્યક્રમ કોઈ પણ અપેક્ષા વિના કરવાનું શરૂ કર્યું પણ આ કામ અઘરું હતું એટલે કોઈ પણ અપેક્ષા વિના તે કામ કરવા તેઓ પણ તૈયાર ન હતા એટલે તેમને આશા આપી અને કહેવામાં આવ્યું કે અંતમાં ઇમોશનલ ક્લિન્ઝિંગ થશે એટલે કે કર્મનું પ્રક્ષાલન થશે અલગ અલગ ગેલેક્સીમાં જન્મો લઈને જે જે કર્મો ભેગા કર્યા છે તેનું પ્રક્ષાલન કરવા ધરતીના વાતાવરણમાં અનેક જન્મો લીધા ધંધત્વમાં કર્મોનું નિર્માણ થશે તે ચિંતા કર્યા વિના પણ તેઓએ જન્મ લીધો તેમ સમજીને કે અંતમાં તો બધા કર્મોનું પ્રક્ષાલન થઈ જ રહેશે એટલે આ વખતે ધરતી પર જન્મ લેતા સમયે વેબ નિર્માણનો સામર્થ્ય પોતાના ભીતરમાં લઈ તેઓ પેદા થયા તેમનો જન્મ લેવો ઓગણીસો સાઠના દશકમાં શરૂ થયો માનવના ભીતરમાં નીચેના આધાર ચક્રોને સંબંધિત ઇમોશનલ એકતાને પુનઃ પ્રાપ્ત કરવાનો સમય આ જ છે અહીં બધા જ આધાર ચક્રોને એક્ટિવ કરવાની જરૂર છે જેનાથી આપણા મનના ભીતરમાં સંપૂર્ણતાનું નિર્માણ થશે ત્યારે જ આપણે ઉર્જાના સ્તરમાં સહુ ઉપર જઈ ત્યાં કામ કરી શકશું આ બધું કર્મ પ્રક્ષાલનથી જ સંભવ છે કર્મ પ્રક્ષાલનની આશાથી જ માનવોને બધા સમાચાર દેવાવાળા વેબનું નિર્માણ થયું આજે વર્લ્ડ વાઈડ વેબ ઇન્ટરનેટ જ છે જેનાથી આપણને જે જોઈ તે સમાચારો મળી રહે છે એટલું જ નહીં અલગ અલગ જગ્યામાં રહેવાવાળા લોકો પણ બધા વિષયો જાણી શકે છે ને અને એકસાથે કામ પણ કરી શકે છે તો મિત્રો આજ માટે આટલું જ આવતા ઓડિયોમાં આપણે કર્મ પ્રક્ષાલન વિશે વધારે જાણીશું આત્મવંદન